રક્તદાતાઓ અને રક્તદાતા સાથે જોડાયેલી સંસ્થાઓનો અભિવાદન કરવાનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવેલો હતો. મહાત્મા મૂળદાસ ભવન રેડ ક્રોસ સોસાયટી ખાતે આયોજિત થયેલા આ કાર્યક્રમમાં શ્રી પીપી સોજિત્રા અને ડોક્ટર ગોસાઈ સહિતના અનેક ડોક્ટર્સ ઉપસ્થિત રહેલા હતા અને તેમણે આગામી દિવસોમાં પણ રક્તદાનને વધુ વેગવંતુ બનાવવા માટે કાર્ય કરવા માટે સર્વેને અનુરોધ કરેલો હતો. ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી અમરેલી દ્વારા અભિવાદન સમારોહનું આયોજન કરવામાં આવ્યું. સ્વૈચ્છિક રક્તદાન પ્રવૃત્તિમાં સહયોગ આપનાર સંસ્થાઓનો અભિવાદન કાર્યક્રમ મહાત્મા મૂળદાસ ભવન અમરેલી ખાતે આયોજિત કરવામાં આવેલો હતો. તારીખ 26/6/2016 રવિવારે આ સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું ત્યારે શ્રીમતી હંસાબેન શામળદાસ ગાંધી વોલન્ટરી બ્લડ બેંકના અનેક લોકો, પીપી સોજિત્રા અને શ્રી ગોસાઈ સહિતના ડોક્ટર્સ પણ ઉપસ્થિત રહેલા હતા. તેમના દ્વારા રક્તદાતાઓનો આભાર પણ વ્યક્ત કરવામાં આવેલો હતો. એમણે ઉકેલ્યું કે ભાઈ હેલ્ધી ટુરન્ટ રેડક્રો સાથે જોડાયેલા પ્રતિષ્ઠાને પણ આંચ આવે, એને પણ ડાક પડે, એટલે એને સંસ્થામાંથી બંધ રાખેલા. એની વાત એને પોતાનો ધંધો બિઝનેસ એમ સરકેલી અને સ્વિટરલેન્ડના એક નાના ગામના ઘરે આવે હેલ્ધી ટુરન્ટ. અને પછીના અનેક યુદ્ધકાળમાં, શાંતિના સમયમાં, કુદરતી આપત્તિના સમયમાં રેડક્રો સંસ્થાના વોલેન્ટિયર્સે જે કામ કર્યું એને કારણે સમગ્ર વિશ્વમાં રેડક્રોસ સોસાયટીની પોતાની મોટી આપણું થઈ ગઈ. અને 1901માં જ્યારે મેડિસિનમાં અલગ અલગ વિષયમાં પાતું, પણ 1901માં નોબેલ પ્રાઇઝ કમિટીએ નક્કી કર્યું કે અને જે હેન્રી ડુરાન્ટ સંપૂર્ણપણે ગુમનામીના અધિકારમાં ચમક્યા રહ્યા હતા.